હલો, હાય, આય, હાય, હું રવિ ભારત પાનારણના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. રશિયામાં 3 ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકોને લઈ ઉડેલું MiG-8 હેલિકોપ્ટર લાપતા, દુર્ઘટનાગ્રસ્ત થયાની આશંકા. અમેરિકામાં નેપાળી વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરનાર ભારતીય શખ્સ બોબી સિંહ શાહની ધરપકડ. ઇરાકમાં અમેરિકન દળોએ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પર હુમલો કર્યો, 15 આતંકીના મોત, 7 અમેરિકન સૈનિક ગવાયા. જર્મનીએ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 28 અફઘાનિસ્તાનીઓને 100 યુરો આપી પોતાના દેશ રવાના કર્યા. ભારતના મહત્વના સમાચાર. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રસ્તાના કિનારા પર ચાલી રહેલા યુવકને કાર ચાલકે ટક્કર મારી ફંગોળતા ગંભીર ઈજા. કેદારનાથમાં હેલિકોપ્ટરથી બગડેલું હેલિકોપ્ટર એરલિફ્ટ કરવા દરમિયાન જોખમ સર્જાતા પાયલટે બગડેલું હેલિકોપ્ટર ખીણમાં પાડ્યું. હરિયાણામાં ગૌમાંસ ખાધું હોવાની શંકાને પગલે ટોળાએ માર મારતા એકનું મોત, એકને ગંભીર ઈજા, 2 સગીર સહિત 7ની ધરપકડ. યુપીના ઉન્નાવની ગંગા નદીમાં ડૂબતા શખ્સને બચાવવા તરવૈયાએ પહેલા 10,000 આપવા જીત કરી, મિત્ર પૈસા ટ્રાન્સફર કરે એ પહેલા શખ્સ ડૂબી ગયો. ગુજરાતના મહત્વના સમાચાર. ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાનો ખતરો. રાજકોટમાં 19 કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા. સુરતમાં ટ્રાફિક સમસ્યાના પ્રશ્નોને ઉકેલવા રાજ્યની પહેલી વોટર મેટ્રો શરૂ કરાશે. સુરત દેશનું બીજું શહેર બનશે. અમદાવાદમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર ભાગેડુ ફોજીની ધરપકડ. વડોદરામાં કલેક્ટર કચેરી પર કોંગ્રેસે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. તો જોતા રહો દેશ અને દુનિયાના ખબર 4-4 સમાચાર. હું રવિ ભારત, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર. Fun and rang the new shit.